સુરસ્યાએ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાજપ દેશ અધ્યક્ષ તેમજ નવસારી સાંસદ સિયાલ પાટીલ ઉપર ભ્રષ્ટાચાર આક્ષેપ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છે. કરોડોની ખરીદી માંગવાના ગુનામાં આરોપીને દબોચી લીધો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ ધોલાસવાર વિસ્તારોમાંથી જીતેન્દ્ર શાહ નામના આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી જીતેન્દ્ર શાહ ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ નવસારી સાંસદ સિયાલ પાટીલ ઉપર ભ્રષ્ટાચાર આક્ષેપ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 8 કરોડની ખરીદીની માંગણી હોવાની કબૂલાત કરી છે. ત્યારે વિશ્વની સૌથી મોટી સત્તાધારી પટ્ટીના વરિષ્ઠ નેતા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની રાજકીય છબી ખરાબ કરવાના ઇરાદે એક ષડયંત્ર ભાગરૂપે આશંકા નકારી શકાય તેમ નથી. રાષ્ટ્રીય લેવલે ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન વરિષ્ઠ નેતાની વધતી જતી વિશ્વવ્યાપી ઓળખ તેમજ શક્તિને જોતા આ મામલે અન્ય કોઈ રાજકીય પક્ષની સંડોવણી પણ નકારી શકાય તેમ નથી. જ્યારે ઝડપાયેલા આરોપી જીતેન્દ્ર શાહે કોઈક વિજયસિંહ રાજપૂતના નામના વ્યક્તિની સામેલગીરી હોવાનો ખુલાસો પણ ક્રાઇમ બ્રાન્ચે આગળ કર્યો છે. હાલ તો સમગ્ર મામલે ઝડપાયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બદનક્ષીપ તેમજ ખંડણી સહિતના ગુના હેઠળ કાર્યવાહી કરી આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મંગાવ્યા હતા. જોકે કોર્ટ દ્વારા આરોપીને 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ત્યારે આવનારા દિવસોમાં મામલે ખુલાસો થાય તો નવાઈ નહીં. કેતન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.